नमस्कार साथियों, 20 जानुआरी 1948 ने अंदर बिरला भवन में महात्मा गांधी जी की प्रार्थना सभा चलती थी। आ दरमियान एक बॉम्ब धड़ाको थयो, महात्मा गांधी जी की हत्या करवानु कावतरू ए निष्फळ गयु। आ बॉम्ब धड़ाका पछी देशना वडाप्रधान पंडित जवाहरलाल नेहरू अने गृहप्रधान सरदार वल्लभभाई पटेल महात्मा गांधी जी ने विनंती करे छे, प्रार्थना करे छे के तमारी जे सुरक्षा माटे जे टुकड़ी राखवानी अमने मंजूरी आपो। त्यारे महात्मा गांधी जी हसता मोढे कहे छे के मारा ज देश में, पोताना ज देश में पोतानाथी डरवू पड़े, एना माटे मारे सुरक्षा राखवी पड़े तो मारा माटे मारू जीवन नकामू छे। आ हता महात्मा गांधीजी भारतना राष्ट्रपिताना शब्दो। आना पहला 20 થી વધુ હુમલા છેલ્લા એના સમય દરમિયાનના 50 વર્ષમાં 5 દાયકામાં મહાત્મા ગાંધીજી ઉપર જીવલેણ હુમલા થયેલા, પણ ક્યારેય મહાત્મા ગાંધીજીએ એક પણ જગ્યાએ એની ડાયરીમાં લખેલું નથી જોવા મળતું કે મારા માટે મારી હત્યા પાછળ આ લોકો જવાબદાર છે, આ વ્યક્તિ જવાબદાર છે કે આ વ્યક્તિએ મારા માટે હુમલો કર્યો છે। એક વાત મારે મૂકવી છે અહીંયા, જાન્યુઆરી મહિનામાં 1948માં એક હુમલો થયેલો, એ દરમિયાન મહાત્માજીએ એને પોતાના શબ્દોમાં એને કીધેલું કે ખૂનની ગોળીથી વિંધાઈને પડું તોય રામ રામ રટતો રટતો પ્રત્યાઘાત કરું, એવી સદા પ્રાર્થના કરતો રહું છું, છેલ્લી ક્ષણે હું મારા ખૂની સામે ક્રોધ કે ઠપકાનો એક પણ શબ્દ તો ઉચ્ચારું તો મને પાખંડી ગણવામાં આવે। આ જે હત્યારાઓ પ્રત્યે પણ એમની સંવેદના, હત્યા કરનારા આવે, હત્યા કરવા માટેના 20-20 હુમલા થયા હોય છતાંય તે એક રાષ્ટ્રપિતાને શોભે એવા શબ્દો નીકળ્યા કે આ બાબતે કોઈને દોષ નથી, કોઈને દોષ દેવાનો પ્રશ્ન નથી। મારે અહીંયા વાત એક મૂકવી છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી લંડન દ્વારા પ્રકાશિત એક પુસ્તક છે, માઇન્ડ ઓફ મહાત્મા ગાંધી। આ પુસ્તકમાં ગાંધીજીની શહીદ થવાની ઈચ્છાનો પડઘો એમના શબ્દોમાં વ્યક્ત થયો છે। હું આ શબ્દો આપને કહેવા માગું છું કે શહીદ થવાની મને તાલાવેલી નથી, પરંતુ જેને હું ધર્મ ગણું છું તેના રક્ષા કરવાનું જે મારું પરમ કર્તવ્ય છે તે બજાવતા જો શહીદી વોરવી પડે તો તે મારી મોટી કમાણી હશે। જે માણસ શહીદ થાય પણ તો પણ એને કમાણી ગણાવે, આ મહાત્મા ગાંધીજી ડરપોક નહોતા। એને એના જીવનમાં નથી અંગ્રેજોથી ડર્યા, નથી દેશી લોકોથી ડર્યા, નથી વિદેશીથી ડર્યા, કોઈથી ડર્યા નથી। અને સામાન્ય રીતે જાહેર જીવનનો માણસ એ ડરપોક કે ભયભીત ન હોવો જોઈએ, આ મારી વ્યક્તિગત સમજ પણ છે। અને જે માણસ રાજસત્તામાં બેઠો હોય, સત્તામાં બેઠો હોય, જાહેર જીવની વ્યક્તિ પ્રત્યે લોકોને એક અપેક્ષા હોય કે અમને ભય નિર્ભય બનાવે, અમને ભયમુક્ત બનાવે, આવી જનતાની અપેક્ષા રાજનેતાઓ પાસે હોય છે। રાજનેતાની અપેક્ષા અને એનો વિચાર જનતાને નિર્ભય બનાવવાનો હોય છે, ખુદનું કંઈ હોતું જ નથી, મને આમ થઈ ગયું ને મને તેમ થઈ ગયું ને હું બરબાદ થઈ ગયું ને હું મરી જઈશ ને મને, આવું નથી હોતું। રાજનેતાના કપડા અથવા વિચારથી બંધાયા પછી હંમેશા એની પાસે જનતા એક જ અપેક્ષા રાખે કે આ રાષ્ટ્રને કે વિસ્તારને એ સુરક્ષિત કરે, મજબૂત કરે, નિર્ભય બનાવે। આથી મોટી વ્યાખ્યા જાહેર જીવનની હોતી નથી। અને ખુદ જ્યારે રાજનેતા એવું બોલવા લાગે કે હું ભયભીત છું તો દેશની કે રાજ્યની કોઈ પણ જનતા એ સ્પષ્ટ માની લે કે એ રાષ્ટ્ર કે દેશને એ સુરક્ષિત ક્યારેય બનાવી શકે, નિર્ભય ક્યારેય બનાવી ન શકે આવી વ્યક્તિઓ। આ પીડા રાજનેતાઓની નથી, આ પીડા જે છે એ જનતાની છે। જનતાની પીડા શું છે કે અમને નિર્ભય બનાવે, અહીંયા તો ઉલટું છે, અહીંયા તો ખુદ ભયભીત છે। સરદાર સાહેબ કહેતા હતા, બહુ સરસ મજાની વાત કરતા હતા કે જેમને પોતાની ફરજથી વધુ
પોતાનો જીવ વાલો હોય એવી વ્યક્તિએ ભારત દેશ જેવા દેશમાં સર્વોચ્ચ સ્થાન પર બેસવાની હિંમત ના કરવી જોઈએ, એ પદ ના સ્વીકારવું જોઈએ. આ સરદાર સાહેબના કોટ છે. આ દેશ ઉપર ન બનતી ઘટનાઓ ઘટવા લાગી છે. મત મેળવવા માટે ત્રાગા કેવા કરવા જોઈએ, કેવા નાટકો કરવા જોઈએ, એ માત્ર ને માત્ર એક વિચારધારાની વ્યક્તિઓ પાસે જ છે. જે વિચારધારાની વ્યક્તિઓ જે છે એ 1947માં પણ સક્રિય હતી, તો જ મહાત્મા ગાંધીજી ઉપર 20 વધુ હુમલા થયા હોય, સ્વદેશી હુમલા. અને 1948માં જે છેલ્લો હુમલો, એની છાતીમાં 3 ગોળી મહાત્માજીની છાતીમાં ફિટ કરી નાખી, એ પણ એક સ્વદેશી આતંકવાદી જ હતા. આ ધરોહર આજે એટલી વ્યવસ્થિત જીવન છે કે એ ધરોહરનું કામ એક જ છે, દેશ ભયભીત રહે અમારા નામે, દેશ ભયભીત રહે અમારા નામે, અને અમે બોલીએ એમ સરેન્ડર થતો રહે, દેશ અમારી વાતને આજ્ઞા કરે માને. એટલે એવું નાટક ચાલ્યું છે કે નેતા ખુદ ભયભીત હોય, એટલે ઇમોશનલ બ્લેકમેલિંગ. અમારા નેતા ભયભીત છે, અમારા નેતાનો જાન જતો રહેશે, અમારા નેતા એ, અમારા નેતાને. આ જનતામાં એક એવો સંદેશ ગયો કે પેટ દુખે અને માથું કૂટે, જનતાને કોઈ લેવા દેવા નથી. જનતા તો એ માગે છે કે અમને રોજીરોટી ક્યાંથી મળે, અમને અમારી સુરક્ષા ક્યાંથી મળે, અમને આરોગ્ય અને શિક્ષણના અમારા બાળકોને વ્યવસ્થા કઈ રીતે અમને ઘર આંગણે મળે, આ જનતા માગે છે. કોઈ તો એવું બોલે કે મારા ભાગ્યથી ઇન્ટરનેશનલ બજારની અંદર ક્રૂડનો ભાવ ઘટે અને ડીઝલના ભાવ એ તે સમયે ઘડીક પૂરતા ઘટ્યા, એમાં પોતાની જાતને પોતાના અને ઇન્ટરનેશનલ માર્કેટને ભાગ્યના ગ્રહો સાથે સરખાવી દીધું. આ એક નિમ્ન કક્ષાની ટિપ્પણી અને નિમ્ન કક્ષાની સોચ છે. જો તમારા ભાગ્ય ગ્રહથી 140 કરોડ જનતાનું સુખાકારીનું ભવિષ્ય બની જતું હોય તો અમે તમને માનીએ કે ના તમારે. પણ એવું શક્ય છે ખરું કે એક વ્યક્તિના ભાગ્ય ઉપર 140 કરોડનું ભવિષ્ય બની જાય? આ માની લેવું પણ મહામૂર્ખામીની વાત છે. અને જો એના જ ભાગ્યથી 140 કરોડ જનતાનું જો સુખાકારીનું બધું જ થઈ જતું હોય તો તાળીને થાળી વગાડીને થાકી ગયા હતા, અંધારા કરીને મીણબત્તીઓ જગાવી હતી, લાખો લોકો બેઘર બની ગયા, અનેકના જાન ગયા, કોઈ ભાગ્ય કામમાં ન આવ્યું. સાયન્ટિફિકલી યુગની અંદર આ વિચાર કરી અને આવો વિચાર કરવો એટલે દેશની જનતાને ભયભીત કરી, અભિભૂત કરી, ગેરમાર્ગે દુર્વા સિવાય કઈ નથી, અમારા ચરણોમાં આવો, ત્યાં જ તમારું સુખ રહ્યું છે, આવી વાત મૂકવા માટે રાજસત્તા જે કરે છે એને બરાબર પારખવાની જરૂર છે. એમના કોઈ ચરણોમાં સુખ નથી, કારણ કે ખુદ ભયભીત છે. પોતાની પાસે 4000 કમાન્ડો, તમામ પ્રકારની દુનિયાના અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે જે સુરક્ષા છે એવી સુરક્ષા આ દેશમાં છે, છતાં એ પોતે એમ કહે કે હું ભયભીત છું. આ નાટકના દોર આ શરૂ થયો છે. હું મારા દેશના વડાપ્રધાનના ડેઝિગ્નેશનને ખૂબ રિસ્પેક્ટ કરું છું. મારા દેશના વડાપ્રધાન એક વખત ગુજરાતમાં આવ્યા હતા, એ દેશના વડા આપણા દેશના વડાપ્રધાનને કોઈ જૂતું ફેંક્યું હતું ત્યારે, એ દેશના આપણા દેશના વડાપ્રધાને એવું નથી કીધું કે ગુજરાતની સરકારના મુખ્યમંત્રી અને એના હોમ મિનિસ્ટર છે એ મારા આ જૂતા ફેંકવા પાછળ જવાબદાર છે, એવું નથી કોઈ કીધું, એવું એલિગેશન નથી મૂક્યું. એક એવા રાષ્ટ્રીય નેતા કોંગ્રેસના, એની ગાડીમાં લઈને ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં પસાર થતા હતા, એના ઉપર કોઈ પથ્થર ફેંક્યો, મે બી એ પથ્થર બોમ્બ પણ હોઈ શકતો હતો, છતાંય તે એમને એ સુરક્ષા બાબતની અંદર ગુજરાતના મુખ્યમંત્રીનો સીધો પ્રહાર નથી કર્યો. અહીંયા પ્રશ્ન મારો એ છે કે આપણી ધરોહરથી જે રીતે જે જીવન જીવી ગયા, જેને આઝાદી અપાવી, જે લોકોએ એની પોતાની જીવની પરવા કર્યા વગર
अनेक हुमलाओ सहन कर्या, एमां लाकड़ी होय, एमां गोली पण होय, एमां बॉम्ब पण होय, बधा प्रकारना हुमलाओ सहन करनारा व्यक्तिओ एना मृत्यु समय ए राम बोली अने निर्दोष तमने बधाने बनावे, आवो महामानवने अने इतिहासने आपणे समझी अने अत्यारनी वर्तमान परिस्थिति छे एनी साथे ताल मिलावा माटे प्रयत्न करिए तो ताल मळे छे खरो, एनी साथे सुसंगत करवानो प्रयत्न करिए तो सुसंगत थाय छे खरो। मारा ने तमारा माटे तो एक माइलस्टोन बराबर राजनेताओ आपणने मळेला हता, एनी प्रकृति शुं हती, ए शुं विचारता हता, ए राष्ट्रनी जनता माटे अने राष्ट्र माटे शुं विचारता हता। आ परिस्थिति अत्यारनी वर्तमान राजनीति में तमने जोवा मळे छे खरी? फरी चोखवट कर दो, चाहे तमे कोई पण पक्ष में मानता हो, कोई पण नेताना समर्थक हो, कोई पण नेताना प्रशंसक हो, पण वास्तविकता थी एटला दूर आपणे नथी जई शकीए कि जेनो पर्दाफाश थता वार न लागे। नजीक रहिए, अने मने लागे छे कि वास्तविकता ए छे कि वर्तमान कोई खोटा गैरमार्गे दोरी गैरमार्गे जई रह्यु छे। वर्तमान राजनीतिनो ट्रेक એ ખોટી દિશામાં છે, આ દિશા જે પકડી છે રાષ્ટ્રે એ દિશામાં આ દેશના નાગરિકોનું કોઈ પણ પ્રકારનું તસુભાર પણ એમાં ભવિષ્ય નથી સમાયેલું। શિક્ષણમાં, આરોગ્યમાં, રોજગારીમાં, સુરક્ષામાં કઈ જગ્યાએ આપણને સાંત્વના મળે છે, કઈ જગ્યાએ સાંત્વના મળે છે? આ સાંત્વના તો બાજુમાં રહી પણ ખુદની પીડાઓ આપણી સામે આવે છે। મને લાગે છે આપણા માટે વિચારવાની વાત છે, સમજવાની વાત છે, અને આવનારા દિવસોની અંદર આપણે આપણો રસ્તો કરવાની જરૂર છે કે આપણી વિચારધારા, આપણી સમજ રાષ્ટ્રની ધરોહરની જે સમજ હતી અને વર્તમાન ધરોહર સાથે કેટલી સુસંગત છે એ પ્રમાણે હું માનું છું। ત્યાં સુધી આપણે સૌએ પોતાનો સ્વતંત્ર નિર્ણય લેતા શીખવું પડશે, તો જ આપણું ભવિષ્ય રહેલું છે। એટલી વાત આપ સૌના સ્વતંત્ર માઇન્ડ ઉપર મૂકું છું। આભાર।